નાદામાં ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હાજર રહ્યા. વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ચૂંટણી લક્ષી કાર્યાલય ખુલ્લું મૂક્યું. રેખાબેને જાહેર સભામાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે બનાસની દીકરીને આ વિસ્તારના લોકો જ્વલંત વિજય અપાવશે. સભામાં મોટા પ્રમાણમાં સ્થાનિક આગેવાનો જોડાયા. રેખાબેને સરકારના વિકાસકામો અને યોજનાઓના લાભ ગણાવ્યા. આમ તો દાતા વિસ્તાર કોંગ્રેસ તો ગઢ ગણાય છે, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને દાંતા અમીરગઢ પંથકમાં સારી લીડ મળી હતી. તેવામાં ભાજપને આ વખતે પણ સારી લીડ મળવાની આશા છે. અને આપણું ગુજરાત જે રીતે દેશનું ગ્રોથ એન્જિન છે અને આપણું જે બનાસ જે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે એ આપણું બનાસ પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ. અને તમારા કોઈ પણ પ્રશ્નો હશે આપના આશીર્વાદ પછી જીત્યા પછી 5 વર્ષ સુધી આપના કોઈ પણ કામ હશે વ્યક્તિગત સામાજિક તો એમાં તમારી દીકરી તરીકે હું તમારા પડખે જરૂરથી ઉપસ્થિત રહીશ, જરૂરથી ઉભી રહીશ એવું આપ સૌની વચ્ચે હું અહીંયા ખાતરી આપું છું. સર, જે રીતે કોંગ્રેસ વાળા કે ઇમોશનલ કરી અને પબ્લિક આગળ રોઈ અને જે રીતે વોટ માંગે છે તેને અમને કઈ રીતે જોઈ રહ્યા છે? દેશની જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાતિ જ્ઞાતિના રાજકારણથી ઉપર રહી ઇમોશનલ પોલિટિક્સથી પણ ઉપર રહી દેશની જનતા વિકાસ સાથે છે, બનાસકાંઠાની જનતા વિકાસ સાથે છે અને આદિવાસી વિસ્તારો દાંતા વિધાનસભા વિસ્તાર પણ ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને આ દાંતા તાલુકો છે, આદિવાસી વિસ્તાર છે, મહત્તમ દાંતા અમીરગઢ તાલુકામાં એ વિસ્તારમાં કેવી રીતનું રહેશે આ વખતે શું લાગે છે? દાંતા તાલુકો છે, કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, તો આ ગઢમાંથી શું કાંકરા ખર્ચે કોંગ્રેસના? દાંતા વિધાનસભા એ કોઈ કોંગ્રેસનો ગઢ છે જ નહીં. ગઈ લોકસભાની ચૂંટણીમાં પણ 8,000થી વધારે મતોની સરસાઈ મળી કે લીડ મળી હતી અને આ ચૂંટણીમાં દાંતા વિધાનસભા વિસ્તાર માનું છું કે 20,000થી પણ વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને આપશે. મહેન્દ્રનગર ગુજરાતી સાતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે, કારણ કે બીસીએસ સેમેસ્ટર 4 નું પેપર લીક થયાનો યુવરાજસિંહનો દાવો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જાડેજાએ આક્ષેપો લગાવ્યા છે. ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિક્સનું જે પેપર છે તે ફૂટ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં પરીક્ષા લેવાઈ હતી. પેપરનો સમય 10:30 નું હતો તેવું નિવેદન તેઓનું આવ્યું છે. સાથે 9:30 વાગે પેપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં 35,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. અગાઉ પણ 16 અને 18 તારીખે લેવાયેલી પરીક્ષાના પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે. તારીખ 16 ના રોજ પ્રોગ્રામિંગ વિથ સી નું જે પેપર છે તે લીક થયું હતું. તારીખ 18મીએ વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝેશનનું પેપર લીક થયું હોવાની પણ વાત તેઓએ કહી છે. તો અમારી પાસે જે તમે અત્યારે નજર સમક્ષ જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાનો એ પુરાવો છે કે જેમાં પરીક્ષાનો જે સમયગાળો છે એ પરીક્ષાનો સમયગાળો છે 10:30 થી 1:30, એટલે કે 10:30 થી 1:30 વાગ્યા સુધીનો આ પેપરનો સમયગાળો હોય છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેપર 9:25 મિનિટે, આજનું જે પેપર છે એ 9:25 મિનિટે એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સએપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે. અમારી પાસે 9:25 નો પુરાવો છે. હવે ક્યારે લીક્યું એ ચોક્કસપણે કહીએ છીએ કે તપાસનો વિષય છે, પણ આજનું જે પેપર હતું એ 9:25 મિનિટે એ વાયરલ અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતું. એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી જ એ સોશિયલ મીડિયામાં ફરે. અને આમાં જે પ્રશ્નો લખેલા છે એ હાથથી લખેલા છે અને આજે જે પેપર લેવામાં આવ્યું એની સાથે અમે આ પ્રશ્નોને ક્રોસ વેરીફાઈ કરેલા છે. આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા. આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં તો એમાં આમાં પણ જે હાથેથી લખવામાં આવ્યા છે એમાં પણ એ જ શબ્દશ એ ભૂલ એ ઉપસી આવે છે. જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 26 ઉમેદવારી પત્રો ભરાયા છે. અંતિમ દિવસે કુલ 19 ફોર્મ ભરાયા. અમરેલી લોકસભા બેઠક પર કુલ 11 ઉમેદવાર, રાજકોટમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તો દાહોદ લોકસભા બેઠક ઉપર કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જે આંકડાઓ સામે આવ્યા છે, રાજકોટમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 16 ઉમેદવારોએ આજે
ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે પોતાના ફોર્મ ભર્યા છે તો જૂનાગઢ બેઠક પરથી કુલ 26 જેટલા ફોર્મ ભરાયા છે. અંતિમ દિવસે કુલ 19 ફોર્મ ભરાયા હોવાની જે આ માહિતી છે. જૂનાગઢમાં 26, અમરેલીમાં 11, રાજકોટમાં 16 અને દાહોદમાં કુલ 12 ફોર્મ ભરાયા છે. તો આ ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે કયા વિસ્તારમાં કુલ કેટલા ફોર્મ ભર્યા છે. આજે અંતિમ દિવસ હતો ઉમેદવારીપત્ર ભરવાનો અને તેમાં જૂનાગઢમાં 26, અમરેલીમાં 11, રાજકોટમાં 16, દાહોદમાં 12 જેટલા ઉમેદવારી ફોર્મ આજે ભરાયા છે. રાજકોટમાં 16 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ જે છે આજે ભર્યા છે. તો ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતા પહેલા મહેન્દ્રસિંહ પરમારે રેલી યોજી કોંગ્રેસ આગેવાનોની હાજરીમાં મહેન્દ્રસિંહ પરમારે પ્રાંત કચેરી ઉમેદવારી નોંધાવી. અમારા જિલ્લાના આગેવાનો, પ્રદેશના આગેવાનો, અમારી સંગઠનની પાંખ અને લોકોનો સહકાર મળી ચોક્કસપણે 2024ની અંદર 25,000થી પણ વધુ મતેથી જીતાય એવો અણસાર ખંભાતની જનતા બતાવી રહી છે. ખંભાતનું ભલું કેવી રીતે થાય, ખંભાતની પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે એ માટે પ્રજાના કામ કરવા માટે કટિબદ્ધ થઈ અને આ ચૂંટણી લડવાના છીએ. ચોક્કસપણે મને ખાતરી છે કે ખંભાતની પ્રજાના આશીર્વાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારોને મળશે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું. ચંદનજી ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસ સ્થાને કુળદેવીના આશીર્વાદ લીધા. કેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું. તેમની સાથે પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ચેતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું. ચેતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો. દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયાડે ઉમેદવારી નોંધાવી. પ્રભાબેને ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સભા યોજી. ખુલ્લી જીપમાં સવાર થઈને પ્રભાબેને રેલી યોજી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા. કોંગ્રેસ ઉમેદવારે મતદારોને રીઝવવા આદિવાસી શૈલીમાં ગીત ગાઈને પ્રચાર કર્યો. વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠકની, જ્યાં કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા પ્રચારમાં ઉતરી ગયા છે. તેમણે ગીર સોમનાથ જિલ્લામાં એક સભા યોજી હતી જેમાં તેમણે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મેં પહેલાથી જ નક્કી કરી રાખ્યું હતું કે સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ ટિકિટ આપે તો જ ચૂંટણી લડવી અને રાજેશ સામે ચૂંટણી લડવાની મજા જ અલગ છે. અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા આજે ઉમેદવારી નોંધાવી. આ પહેલા ભાજપની ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ. અમરેલીમાં સુતરિયા ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું. શહેરના માર્ગો પર કાર અને બાઇક સાથે રેલી યોજાઈ. પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, અમરેલીના તમામ ભાજપ ધારાસભ્યો પણ